નમસ્કાર દોસ્તો, આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું શાસ્ત્રી મહેશભાઈ કનેરાલ ભટ્ટ ફરી એકવાર આપ વચ્ચે ઉપસ્થિત થયો છું નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શનની અંદર. આજનું પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી મેળવતા પહેલાં પરમાત્માનું ધ્યાન લઈએ. ઓમ ઇદમ વિષ્ણુ બીજક્રમે ત્રે દાની દદે પદમ સમૂળમશ પાગુ સુરેશ્વાહા. ઓમ વિષ્ણવે નમઃ. પ્રાર્થના નમસ્કાર ચ નમસ્કરોમી. આજે છે 13 જાન્યુઆરી 2021 અને વાર છે બુધવાર. મહિનો ચાલી રહ્યો છે માર્ગશીર્ષ મહિનો. માર્ગશીર્ષ મહિનાની કૃષ્ણ પક્ષની આજે અંતિમ તિથિ એટલે કે અમાવસ્યા તિથો છે. આજે અમાસ છે. આજની અમાસ 10:29 પરિપૂર્ણ થઈ જશે. નક્ષત્રની વાત કરવામાં આવે તો ઉત્તર સાઢા નક્ષત્ર રહેશે. યોગની વાત કરવામાં આવે તો હર્ષણ યોગ રહેશે અને કરણની વાત કરવામાં આવે તો નાગવકરણ રહેશે. ત્યારબાદ ચંદ્ર રાશિ છે ધનુ, જે 12:04 સુધી રહેશે અને 12:00 PM પછીથી ચંદ્ર રાશિ બદલાઈ જશે, જે થશે મકર રાશિ. સૂર્ય રાશિ રહેશે ધનુ. ઋતુ છે હેમંત, આયન છે ઉત્તરાયણ અને વિક્રમ સંવત 2077. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે જોઈશું રાશિ ભવિષ્ય. જો રાશિ ભવિષ્યની વાત કરવામાં આવે તો મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે રોમાન્સ માટેની તકો દેખીતી છે, પણ તેનું આયુષ્ય ટૂંકું રહેશે. કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પરિસ્થિતિનો સામનો કરશે. જે લોકોના પરિવારજનોની ફાયદા છે, તેઓ પરિવારને પૂરતો સમય નથી આપતા, તેઓ આજે પોતાના પરિવારના સભ્યોને સમય આપવાનું વિચારી શકે એમ છે. આપના માટે આજના ઉપાયો. આજના દિવસે ગંગાજળથી તમારા ઘરની અંદર રહેલા તમામે તમામ દેવી દેવતાઓની મૂર્તિઓને સ્નાન કરાવો. ત્યારબાદ વૃષભ રાશિ. વૃષભ રાશિની વાત કરવામાં આવે તો છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ રહેશે. જીવનની જટિલતાને સમજવા માટે તમે આજે ઘરના કોઈક વરિષ્ઠ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન લઈ શકો એમ છો. આપના માટે આજના ઉપાયોની વાત કરવામાં આવે તો આજના દિવસે આપે ઓમ જ્રામ જ્રીમ જ્રોમ શહ બૃહસ્પતિ નમઃના સવારે 11 અને સાંજે 11 જાપ કરવાના રહેશે. ઓમ જ્રામ જ્રીમ જ્રોમ શહ બૃહસ્પતિ નમઃના સવારે 11 અને સાંજે 11 જાપ કરવાના રહેશે. ત્યારબાદ મિથુન રાશિ. જો મિથુન રાશિની વાત કરવામાં આવે તો આજે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઉઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ શકે એમ છે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે ફરિયાદ મૂકી શકો છો. ટૂંકમાં એકંદરે આજનો દિવસ આપના માટે પ્રેમ ભર્યો રહેશે. આપના માટે આજના ઉપાયો. મંગળ દેવતાનું પૂજન કરો. મંગળ ગ્રહ જે ખરો, મંગળ દેવતાનું આ પૂજન કરો એ આપના માટે આજે ઉત્તમ સાબિત થશે. ત્યારબાદ કર્ક રાશિ. જો કર્ક રાશિની વાત કરવામાં આવે તો તમને અનુભવવા માટે જે લોકો કામની ચીજોની અંદર આજ સુધી તમને એક્સક્યુઝ બતાવતા હતા, વગર કારણોસર તમને કોઈક બાબતમાં મોડું કરાવતા હતા, તે તમને આજે પૂરું સહકાર અને સાથ આપી શકે એમ છે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે, કારણ કે તમારું પ્રિય પાત્ર તમને અસીમ પ્રેમ આપી શકે એવી શક્યતાઓ વર્તા રહી છે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જવામાં લાભદાયક પુરવાર થઈ શકે છે. આપના માટે આજના ઉપાયો. ચાંદીનો છલ્લો અથવા તો ચાંદીનો કડું આપ ધારણ કરો. ત્યારબાદ સિંહ રાશિ. જો સિંહ રાશિની વાત કરવામાં આવે તો તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. આજે તમે વાસ્તવિક જાણો છો તે બાબત તમારા બોસ સાથે તમે શેર કરો. એ કરવાથી તમારી નોકરીની અંદર તમને ઘણી ઉન્નતિની પ્રાપ્તિ થઈ શકે છે. આ જાણીને તમને ખરેખર સારું લાગશે. પ્રેમ પૈસા પરિવારથી દેવ દૂર રહ્યા છે, તેમને આજે આનંદ મળી શકે એમ છે અને આધ્યાત્મિક ગુરુ પાસેથી સરખું એવું માર્ગદર્શન પણ મળી શકે છે. આપના માટે આજના ઉપાયો. ચંદ્ર ઉદય થયા બાદ આપ પૂજન ગ્રહણ કરજો. ત્યારબાદ કન્યા રાશિ. જો કન્યા રાશિની વાત કરવામાં આવે તો પ્રયાસ કરી રહ્યા હતા તે ચમત્કારિક અપેક્ષાઓ આજે તમને મળશે. તમારો પ્રોત્સાહ તેના ઉત્સાહમાં વધારો કરશે. રોમાન્સ માટે દિવસ સારો રહેશે. તમારી આસપાસ અનેક લોકો સારા અથવા નવા પ્રોજેક્ટો અમલમાં મૂકવા માટે તમારી સલાહ પણ લેશે. આપના માટે આજના ઉપાયો. જો આપના ઉપાયોની વાત કરવામાં આવે તો આજના દિવસે આપ શક્ય હોય ત્યાં સુધી તાંબાની વસ્તુઓનો ઉપયોગ કરજો. તાંબાનું કડું પહેરજો. તાંબાની કોઈ ખીલી હોય તો તમારી પાસે રાખજો, આપના માટે ઉત્તમ ઉપાય સાબિત થશે. ત્યારબાદ તુલા રાશિ. જો તુલા રાશિની વાત કરવામાં આવે તો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડામાં લોકપ્રિય બનાવશે. તમારા પ્રિય પાત્ર
નક્ષત્રનું તમારા પ્રત્યેનું જે સહકાર છે એ આજે કંઈક ઓરજ રૂપમાં ખીલશે. તેમજ ઓફિસેથી ઘરે પાછા આવતી વખતે તમારું મગજ જે ખરું એ ખૂબ જ શાંત રહેશે અને પરિવાર સાથે આપ સારો સમય વિતાવી શકો એમ છો. આપના માટે આજના ઉપાયો. આજે એક બટુકને ભોજન કરાવો. બટુક એટલે કે 9 વર્ષથી નાના બાળકને એની મનગમતી વાનગીઓ પીરસવી. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. જો વૃશ્ચિક રાશિની વાત કરવામાં આવે તો તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડતને આજે તમે ખૂબ મદદમાં લઈ શકો એમ છો. કારણ કે ઘણી બાબતોમાં આજે તમારા સહકર્મીઓ તમારી બાબતમાં કોઈપણ સંજોગોમાં એક સરખા જવાબ આપવા માટે તૈયાર થશે નહીં, તો તે વખતે તમે તમારી આ જે આવડત છે એનો ઉપયોગ લઈ શકો છો. ત્યારબાદ તમારી જવાબદારીપૂર્વક તમારા પરિવારની જે કંઈ પણ જે વસ્તુઓ તમને આજે યાદ અપાવી હતી એ પરિપૂર્ણ કરજો. કહેવાનો ભાવ છે, ઘરમાંથી આપવામાં આવેલું લિસ્ટ આજે પૂર્ણ કરીને જ ઘરે પાછા જજો. આપના માટે આજના ઉપાયો. આજના ઉપાયની વાત કરવામાં આવે તો ભિક્ષુકને આજે તમારે એક ટકનું ભોજન મળી રહે એટલી વ્યવસ્થા કરવી. કોઈપણ એક ભિક્ષુક એક ટકનું ભોજન પૂર્ણ જમી શકે એવી વ્યવસ્થા આપે કરવાની રહેશે. ત્યારબાદ ધનરાશિ. જો ધનરાશિની વાત કરવામાં આવે તો કોઈ અંગત સમસ્યા સુલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈ વૃદ્ધ સંબંધી તરફથી તમને આશીર્વાદ મળી શકે છે. તમારા પ્રિય પાત્રની બાહોમાં તમને આજે આરામ મળી શકે છે. તમારી અપેક્ષાઓ કામ કરવા બદલ તમારો હાથ નીચેના લોકો ખાસ્સો તમારો સમય માંગી શકે છે. એટલે આજે તમારી નીચેના જે કંઈ પણ સહકર્મીઓ છે એમની મદદ કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આપના આહારની અંદર આજે શક્ય હોય ત્યાં સુધી કઠોળનો ઉપયોગ કરો. જી હા, આજે કઠોળનો આહાર તમારા માટે ઉત્તમ સાબિત થશે. ત્યારબાદ મકર રાશિ. જો મકર રાશિની વાત કરવામાં આવે તો તમારા જેવા જ રસના વિષયો જે છે એની અંદર તમે તમારી પ્રવૃત્તિઓને આગળ વધારી શકો છો. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબી સુગંધ પથરાય તેવો દેખાઈ રહ્યો છે. આજે પ્રેમમાં તમને ઘણો આનંદ મળી શકે છે. વ્યવસાયિક મોર્ચે જવાબદારીમાં વધારો થવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. આપના માટે આજના ઉપાય. આજે ગણેશજીની આરાધના કરો. ગણેશજીની આરાધના કરવાથી આપણને ઘણો લાભ મળી શકે એમ છે. ત્યારબાદ કુંભ રાશિ. જો કુંભ રાશિની વાત કરવામાં આવે તો તમારે તમારો ફાજલનો સમય બાળકોની સાથે વિતાવવામાં પસાર કરવો ખૂબ જરૂરી છે. કારણ કે બાળકોની અંદર રહેલી ઉર્જા શક્તિ તમને આજે કંઈક લાભ કરાવી શકે એમ છે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો તમારો પ્રિય પાત્ર આજના દિવસ દરમિયાન તમારી ગેરહાજરીને એકંદરે માણતું રહેશે. એટલે મહેરબાની કરી આજે તમે તમારા જીવનસાથી સાથે ગેરહાજર ન રહો તેની ખાસ કાળજી રાખજો. આપના માટે આજના ઉપાયો. આજના દિવસે આપ કૂતરાને રોટલી ખવડાવો. ત્યારબાદ મીન રાશિ. મીન રાશિની વાત કરવામાં આવે તો તેમની નવરાશના સમયમાં તમે આવૃત્તિઓ અને પ્રોત્સાહન કરવા માટેનો સમય વધારો. તમારા પ્રિય પાત્ર સોશિયલ મીડિયા પર છવાયેલા રહેશે અને તેમના સ્ટેટસ ચેક કરતા રહેજો. કારણ કે કોઈક એકંદરે એ તમને છેતરતા નથી એની પણ ખાસ કાળજી તમારે રાખવાની રહેશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો આજે નફાની અંદર તમને થોડો ઘણો પણ ફાયદો થઈ શકે એવા સંકેતો વર્તાઈ રહ્યા છે. આપના માટે આજના ઉપાય. આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે આપ તાંબાના સિક્કાને પોતાના ગજવાની અંદર રાખો. તો આ હતું આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું. ત્યાં સુધી આપ નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મદર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મન મંદિર પૂજન ભંડાર નવસારીમાં ધાર્મિક ચીજ વસ્તુઓ ખરીદવાનું એકમાત્ર વિશ્વસનીય સ્થળ, જ્યાં એક જ છતમાં તમને મળી શકે છે ધર્મની વિવિધ વસ્તુઓ, જેવી કે પૂજાપાનો સામાન. આ ઉપરાંત પૂજાના વાસણો, દેવદેવીઓની મૂર્તિઓ, ફોટાઓ, શિવલિંગ, વિવિધ પ્રકારના રુદ્રાક્ષો, જપમારાઓ, પ્રભુના ઉપવસ્ત્રો અને વાગાઓ, સાથે સાથે તમામ પ્રકારના યંત્રો, મંદિરો માટે પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, આ ઉપરાંત ઘરમાં રાખી શકાય એવા કલાત્મક મંદિરો, સુખ સમૃદ્ધિ અને લક્ષ્મીની પ્રાપ્તિ કરવા માટેની અલભ્ય વસ્તુઓ સહિતની તમામ ચીજો મેળવવાનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ એટલે મન મંદિર પૂજન ભંડાર. ગોલવાડ ગેટથી ચાંદની ચોક જતા માર્ગ પર જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.